ફેબ્રુઆરી પાંચ સંઘર્ષો ટાળી શકાતા નથી ઉત્પત્તિ જન્મ પછી ઈશ્માઇલનો ખરો સ્વભાવ પ્રગટ થયો ઈશાકના જન્મ પહેલા એના જીવન વિશેની કોઈ પણ માહિતી ઉપલબ્ધ નથી વિશ્વાસીના જીવન તરફ પણ આ અંગુલી નિર્દેશ કરે છે જ્યાં સુધી મનુષ્ય ઈસુ ખ્રિસ્તનો પોતાના વ્યક્તિગત તારનાર તરીકે સ્વીકાર કરીને નવો સ્વભાવ પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી તેના જૂના સ્વભાવના લક્ષણો તે શોધી શકતો નથી આ શોધની પ્રક્રિયા પીડાકારક છે અને સાથે સાથે કેટલાકના જીવનમાં આવતા સંઘર્ષોને પરિણામે તેમને તેમના ઉદ્ધાર માટે શંકા પણ થાય છે ખરું જોતા તો સંઘર્ષો તો ઉદ્ધારની ખરી સાબિતી છે જ્યાં જૂનું પણ રાજ કરે છે ત્યાં સંઘર્ષ દૃશ્યમાન નથી હોતો પણ જ્યારે નવું માણસપણું જીવનમાં નિયંત્રણ પ્રાપ્ત કરે છે ત્યારે જૂનો સ્વભાવ સંઘર્ષને નોતરે છે આ સંઘર્ષ વિશે પ્રેરિત પાઉલ કહે છે કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્માધેયની વિરુદ્ધ કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી ગલાતી પાંચ અને સત્તર માણસ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરે છે ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે જૂના સ્વભાવથી બિલકુલ વિપરીત તેને નવો સ્વભાવ પ્રાપ્ત થાય છે દાસત્વના આત્મા અને સ્વતંત્રતાના આત્મા વચ્ચે સતત સંઘર્ષ વ્યાપેલો રહે છે ઈશ્માયલ અને ઈસાકના કિસ્સામાં બન્યું તેમ એકને કાઢી મૂકવામાં આવ્યો તેમ વિશ્વાસી બંને સ્વભાવ રાખી શકે નહીં પણ તેણે એકની જ પસંદગી કરવાની છે જેને તે અધીન રહેવા માંગતો હોય કેમકે જે કોઈ દેવથી છે તે જગતને જીતે છે અને જે જયે જગતને જીત્યું છે